કલેક્ટરશ્રીને શિવસેના પંચમહાલ મહીસાગર દ્વારા હિન્દુઓના ન્યાયની માંગણી માટે આવેદનપત્ર આપવામાં આવ્યું. આજરોજ મહીસાગર જિલ્લા કલેક્ટરશ્રીને શિવસેના પંચમહાલ મહીસાગર દ્વારા આવેદનપત્ર આપવા જિલ્લા પ્રમુખ લાલાભાઈ ગઢવી સહિત ગુલાબસિંહ ચૌહાણ અને સાધુ સંતો અને કાર્યકર્તાઓ દ્વારા એકત્રિત થઈને સરકારશ્રીને હિન્દુઓ સાથે થઈ રહેલા અન્યાય સામે યોગ્ય ન્યાયની માંગણી કરેલ હતી. શિવરાત્રી પર જૂનાગઢમાં ભવનાથનો મેળો વર્ષોથી ભરાય છે, જે સરકારે કોરોનાને ધ્યાનમાં લઈને બંધ કરી દેવામાં આવ્યો છે. તો લાલાભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે આ કોરોના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે ક્યાં ગયો હતો? ભારતીય જનતા પાર્ટી હિન્દુ વિરોધી સરકાર છે કે માત્ર હિન્દુ ધર્મને અને હિન્દુ ધર્મના તહેવારોને જ લક્ષ્ય બનાવવામાં આવે છે તેવું જણાવી યોગ્ય નિર્ણય લેવા રજૂઆત કરવામાં આવી હતી. કોરોનાને ધ્યાનમાં રાખી અને ફરીથી જે ભવનાથનો જે મેળો છે અને બીજા નાના મોટા મેળાઓ છે જે સરકારશ્રીએ રદ કરેલ છે, તો સરકારશ્રી આગળ અમે નિવેદન કરવા માટે આવેલા હતા કે આ વખતે થોડું ધ્યાનમાં હિન્દુ સમાજની લાગણીને ધ્યાનમાં રાખી અને ફરીથી મેળો ચાલુ કરવામાં આવે અને જે હિન્દુ વિરોધી જે મનોવલણ છે જે બંધ કરી દેવામાં આવે અને નહીતર અમે આને લઈને અમે ઉગ્ર પ્રદર્શન પણ કરી શકીએ. સરકારશ્રી દ્વારા અત્યારે ભવનાથનો મેળો જૂનાગઢની અંદર જે આદિ અનાદિકાલથી થઈ રહ્યો છે, જે સરકારશ્રી દ્વારા કોરોનાને ધ્યાનમાં રાખીને જે બંધ કરવામાં આવ્યો હતો, જેને લઈને આજે અમે મહીસાગર કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવા માટે આવેલ હતા કે જ્યારે અત્યારે જે કઈ સ્થાનિક સ્વરાજ્યની નગરપાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી ગઈ એની અંદર સરકારશ્રી દ્વારા એમની પાર્ટી દ્વારા અસંખ્ય રેલી સરઘસ જુલુસ કરવામાં આવ્યું હતું, ત્યાં અસંખ્ય પબ્લિક ભેગું કરવામાં આવ્યું હતું. તો ત્યાં કોરોના નહોતો અને એ ટાઈમ પર કોરોનાના કેસ પણ ઘટી ગયા હતા, એટલે સરકાર દ્વારા ક્યાંકથી ક્યાંક કોરોનાના કેસ દબાવવામાં પણ આવ્યા હતા અને આંકડા ચોક્કસ સામે નહોતા લાવવામાં આવ્યા. અને જેવો હિન્દુ ધાર્મિક તહેવાર આવ્યો તો એ ટાઈમ ઉપર સરકારને પોતાની બધી નીતિ નિયમો અને બધા એમની યાદ આવી ગયા અને ફરી એના ઉપર પ્રતિબંધ લગાડ્યો છે, જેને લઈને પ્રતિબંધ હટાવવામાં આવે અને હિન્દુઓનું આસ્થાનું પ્રતિક છે જૂનાગઢનો મેળો, ભવનાથનો મેળો, તો શિવરાત્રી પર છે મેળો, તો જેની લઈને સાધુ સંતોની અંદર પણ ઘણો બધો રોષ હતો, તો જેને લઈને અમે અહીંયા મહીસાગર કલેક્ટરને આવેદન પાઠવવા માટે આવેલા હતા. તો આપ સાહેબ શ્રી મેળાનો કોઈ પરવાનગી નહીં આપવા હોય તો આપણા સંગઠન દ્વારા શું કરવામાં આવશે? અમે સરકાર દ્વારા રજૂઆત કરી છે અને જો કદાચ સરકારને ધ્યાન આપવામાં તો અમે ઉગ્ર પ્રદર્શન કરશું, વિરોધ પ્રદર્શન કરશું. Okay.